અભયદેવ સુરી મહારાજે, સાંભળજો હવે એક બહુ મહત્વની ઘટના કહું છું, નવાંગી ટીકાની રચના થઈ. નવાંગ એટલે ખબર છે તમને, તો નવાંગી પૂજનની ખબર પડે, બાકી ટીકા બીકાની કઈ ખબર ના પડે. થાણાંગ, સમવાયંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક, અંતગઢ, અનુત્તર, પ્રશ્ન વ્યાકરણ, વિપાક સૂત્ર, આવા 9 અંગ 11 અંગના એના ઉપર એમણે સંસ્કૃતમાં વિવેચન કર્યું. આ સિવાય પણ કેટલા ગ્રંથોની આ મહાપુરુષે રચના કરી છે. પણ આ રચના કરવામાં એક બાજુ તપ ચાલે, આંબેલ ચાલે, રચનાઓ તો થઈ ગઈ, એક પોથી લખાઈ ગઈ, પણ એક પોથીથી કઈ વળે? ભારતભરમાં વિચરતા શ્રમણો સુધી આ પોથીઓ પહોંચાડવી હોય તો શું કરવું પડે? મહાપુરુષ ચિંતામાં છે. અને એક દિવસે રાત્રિના સમયમાં સ્વપ્નમાં દેવતા આવે. દેવતાએ કીધું, ચિંતા નહીં કરો, સવારે હું એક તમારી જગ્યાએ આભૂષણ મૂકી જઈશ. એને વેચ્યા, એને વેચી એના દ્રવ્યમાંથી તમે શાસ્ત્ર લખાવ છો. વિચાર આવે શું, જૈન સંઘમાં એ સમયે એવા શ્રાવકો નહીં હોય કે જેઓ શાસ્ત્ર લખાવવામાં તત્પર હોય? એવું જ કંઈક બન્યું હશે ત્યારે ચિંતા હશે ને. સવારે ઉઠ્યા ત્યારે દૈવી આભૂષણ પોતાના આસન પર પડેલું, મહાત્માઓને બતાવ્યું, ઝવેરીઓને બોલાવ્યા. ઝવેરીઓ કે આની તો કિંમત અમે આપી શકીએ એમ નથી. રાજા ભીમને આપવામાં આવ્યું. ભીમે કીધું, મને પણ સમજાતું નથી, છતાં હું 3 લાખ દ્રમ આપું છું, આ આભૂષણ મને આપ. એ 3 લાખ દ્રમ જે આવ્યા એના આધારે આ 9 અંગની ટીકાઓની સેંકડો કોપીઓ બની ખંભાત, પાટણ, જેસલમેર, અમદાવાદ, તાડપત્ર ભંડારોની અંદર આજે પણ આ હસ્તપ્રતિઓ ગોઠવાયેલી છે. અહીં બેઠેલાઓને કેવું છે, દીક્ષા આપી દેવી તો સહેલી છે, પણ દીક્ષા આપ્યા પછી એમના યોગક્ષેમ એની ચિંતા કોને કરવાની? એના ગુરુએ. સંઘે કોઈ ચિંતા નહીં કરવાની. અમારે તો વાસણામાં સાહેબ જેટલી દીક્ષાઓ થાય ને વાટિકામાં, આપણે તો પહેલા જ સારું છે. પણ એ જ સાધ્વીને દીક્ષા આપ્યા પછી 5 વર્ષે તમારા સંઘમાં પાછા આવે અને એમ પૂછે, ભાઈ મારે ગોચરી ઓરવા જવું છે, બસ બસ આમ જમણે જજો પછી ડાબે જજો, એટલે આમ નમ્રતા આવી જશે, તો ત્યાં તમારે ઘર જ ઘર છે, નાકની દાંડીએ સીધા જતા રહેશો. જેની દીક્ષામાં તમે હતા, જેના વર્ષિદાનના વરઘોડામાં તમે ઉછળતા વર્ષિદાન લીધા હતા, જેના સ્વામી વાત્સલ્યો તમે ઝાપ્યા હતા, એ જ વ્યક્તિ જયારે દીક્ષા લઈ 5 વર્ષે આવે ત્યારે તમારી એની સાથે જાણે કોઈ રિલેશન જ નથી. હમણાં મેં એક જગ્યાએ કીધું, વર્તમાન કાળમાં શ્રમણોના દ્રવ્ય આરોગ્ય માટે ગણપત ચૌધરી વગેરે શ્રીમંતોએ ભેગા મળી 100 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. જીતો કેટલા? 100 કરોડ. હજી વધારે આવે છે પણ એમણે ના પાડી. 100 કરોડથી વધારે ઇન્કમ. સાધુ અને સાધ્વી ભારતભરની કોઈ પણ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવે તો કોઈ ડોક્ટર એમની પાસે રૂપિયો નહીં માગી શકે. બિંદાસ અંદર જાઓ, તમારે જે ફેસિલિટી જોઈતી હોય એ ફેસિલિટી તમને મળશે અને આપનું આરોગ્ય પ્રાપ્ત થાય એટલે પાછા આપ જઈ શકો છો. કોઈ ભારતભરની કોઈ હોસ્પિટલ એવી નહીં હોય. બધાની સાથે એમણે ટાઈપ કર્યું છે, જૈન સંઘના શ્રમણીઓ માટે આ સંઘે 100 કરોડ રૂપિયા ભેગા કર્યા. દ્રવ્ય આરોગ્ય, એના ભાવ આરોગ્ય માટે શું કરીશ? દ્રવ્ય આરોગ્ય કદાચ પુણ્ય નહીં હોય ને તો છેલ્લે દિવસ સુધી કેન્સરની બીમારીમાંથી મુક્ત નહીં થાય. ને ભાવ આરોગ્ય એટલે દીક્ષા લીધા પછી આ સાધુ અને સાધ્વીને ભણવા માટેના પંડિતોની વ્યવસ્થા કરી દરેક સંઘમાં. મને એક એવા સાધ્વીજી મળ્યા હતા, મને ચોમાસા પછી મળ્યા, મને કે મારા સાહેબ ભણવું પણ હતું, પંડિતજીનો જોગ પણ હતો, પણ સંઘે કહી દીધું પંડિતજી જૈન છે તો અમારી પાસે જૈન પંડિતને આપવાના સાધારણના પૈસા નથી, માટે સાધ્વીજી 4 મહિના ભણ્યા નહીં. આ જ્ઞાનાવર કર્મ કોને બંધાય? દુવા દો કુમાર પાળ વિસાને પોતાની પાસે એક શ્રાવક આવ્યો, એને કીધું મારે 5 કરોડ વાપરવા છે. કુમારપાળ ભાઈએ જોયું કે વર્તમાન કાળમાં આની તકલીફ પડે છે, એમણે 5 કરોડ મુકાવી દીધા. ભારતભરમાં કોઈ પણ સાધુ સાધ્વી જૈન પંડિતોની પાસે ભણે અને એ પંડિતજીને આપવાની પગારની વ્યવસ્થા જો ના હોય તો તમે એનું ફોર્મ ભરો, એ પંડિતજીના એકાઉન્ટમાં દર મહિનાની 1 થી 5 તારીખમાં
એનો પગાર જમા થઈ જાય. આ એવો શ્રાવક છે જેને નામ આપવાની ના પાડીશ. એકલા કુમારપાળ ભાઈ ઓળખે, બાકી કોઈ ના ઓળખે. અને દર વર્ષે 5 કરોડ, દર વર્ષે, ખાલી એક વર્ષ માટે નહીં, હું છું ત્યાં સુધી દર વર્ષે 5 કરોડ રૂપિયા સાધુ અને સાધ્વીજીને ભણવા માટે, જૈન પંડિતોને, પછી અજૈન હોય તો અજૈનને પણ આપવા માટે તૈયાર છું. યાદ રાખજો, દ્રવ્ય આરોગ્ય કદાચ નહીં મળે, પણ અંતિમ સમય જો ભાવ આરોગ્ય હશે, સમાધિ હશે, તો સદગતિ નિશ્ચિત છે. દ્રવ્ય આરોગ્યની તમે ચિંતા કરી એની તો અનુમોદના, પણ સાથે ભાવ આરોગ્યની પણ ચિંતા જો થાય તો ખૂબ કામ થાય.